પારડી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર જેયુ વસાવાનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પારડી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર જેયુ વસાવાને આજરોજ વિદાય સમારંભ કાર્યક્રમ પારડી નગરપાલિકાના સભાગૃહમાં રાખવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર જેયુ વસાવા પારડી નગરપાલિકામાં 4 વર્ષ સુધી ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ વલસાડ નગરપાલિકામાં બદલી થઈ હતી અને પારડી નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે વધારેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓના પારડી પાલિકામાં ફરજ દરમિયાન પારડી નગરના અનેક વિકાસના કામો તેમજ ગાંધીનગરથી ગ્રાન્ટો લાવી અને અત્યાર સુધીમાં કોઈપણ વિવાદ વગર તેઓએ 4 વર્ષ સુધી ફરજ બજાવી હતી અને પારડી પાલિકામાં આજરોજ વધારેનો ચાર્જ ચીફ ઓફિસરનો પારડીના મામલતદાર યાસ્મીન શેખને સોંપવામાં આવ્યો હતો. યાસ્મીન શેખ અગાઉ પણ ઇન્ચાર્જ તરીકે પારડી પાલિકામાં ટૂંકા ગાળામાં સારી કામગીરી બજાવી હતી અને આજ રોજ જેયુ વસાવાની કામગીરી માટે પણ પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, રાજન ભટ્ટ, દેવેન્દ્ર સહ નિલેશ પટેલ, શરદભાઈ દેસાઈ, અલી અંસારી તેમજ મામલતદાર યાસ્મીન શેખ અને પાલિકાના સ્ટાફ પણ ઉપસ્થિત રહી શિયોની કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છા સાથે તેઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર તરીકે જુલાઈ 2012માં મેં ચાર્જ લીધો હતો, ત્યારથી લઈને આજે જૂન 2016માં લગભગ 4 વર્ષ પૂરા થવાની તૈયારી છે. 4 વર્ષ દરમિયાન પારડી નગરના વિકાસ માટે પારડીના નાગરિકો, પારડી શહેરના જે નાગરિકો છે એમને જે નગરપાલિકા દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમાં કેવી રીતે સુધારો થઈ શકે એના માટે સતત પ્રયત્ન કર્યો છે અને એમાં જે વિકાસ કામો સરકારની જે યોજનાઓમાંથી જે વિકાસ કામો કરવામાં આવેલા છે એ વિકાસ કામોમાં ખાસ કરીને ટાઉન હોલ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, હાયર સ્ટેશન છે, નગરપાલિકા ઓફિસનું રિનોવેશનની કામગીરી છે, પછી જે રસ્તાઓના કામો કરવામાં આવેલા છે, આ તમામ કામોમાં સરકારની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે પારડીના જે પદાધિકારીઓ છે, પારડીના નાગરિકો છે અને જે પ્રબુદ્ધ નાગરિકો છે એમનો જે આ કામગીરીની અંદર જે સહકાર મળેલો છે તે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. અને મારા ટેન્યોર દરમિયાન મારા ફરજના ભાગરૂપે જે શહેર માટે જે કંઈ પણ કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીમાં જે પદાધિકારીઓ, નગરપાલિકાના જે તે વખતના પ્રમુખશ્રીઓ, શહેરના જે પત્રકાર મિત્રો અને જે પ્રબુદ્ધ નાગરિકો અને એમના તરફથી જે સહકાર મળેલો છે તે સહકાર ખરેખર અનમોલ છે. અને આજે જ્યારે પારડી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે 4 વર્ષથી જે ફરજ અહીંયા બજાવી અને મારા પ્રમુખ હેઠળ જે 9 મહિના થવા આવ્યા ત્યારે અમને જે પાલિકા તરફથી અને ચીફ ઓફિસર તરફથી જે સહકાર મળ્યો એ એટલા માટે કે સાહેબ હતા અને ખૂબ જ સારી એવી કામગીરી અમને બજાવી છે ને હાલે જ્યારે આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે અમને ખૂબ મન દુઃખ થાય છે. કારણ કે આ સાહેબે એમને જે કામ કરવાની જે પદ્ધતિ છે એ સાહેબ ખૂબ સારી રીતે કામ કરે અને તમામને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સાથી સદસ્યો તેમજ કર્મચારીઓ સૌને સાથે રાખીને જે વિકાસ કર્યો છે એ એટલા માટે કે આજે ગામમાં જે પરિસ્થિતિ હતી આગળની ને આજની પરિસ્થિતિમાં બહુ ફરક છે. જ્યારે તળાવ ડેવલપમેન્ટમાં આજે અમારા 4 માસ જેવા થવા આવ્યા સાહેબે ખૂબ સારો સહકાર આપ્યો છે ને તળાવનું કામ અધૂરું છે પણ હું સાહેબને એક મારા તરફથી સાહેબ વિનંતી કરું કે આ તળાવનું કામ જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી અમારી કોઈ પાલિકાને તમારી જરૂર પડશે તો સાહેબ ચોક્કસ એમાં મદદરૂપ થશે એવી મને સાહેબ પાસે આશા. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.